મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી, કાવ્ય 1, જેમનું શીર્ષક અખિલ બ્રહ્માંડમાં, જેમના કવિ નરસિંહ મહેતા. મિત્રો, ગયા વિડીયોમાં આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવ્યો હતો અને પઠમ પદ વિશે પણ સમજૂતી કેળવી હતી. હવે આજે આપણે બીજા પદ વિશે સમજૂતી મેળવીએ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂડરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ ઠકી જીવ ગયો એ જ આશે. હવે આપણે આ પદને સમજૂતી મેળવીએ. નરસિંહ મહેતા કહી રહ્યા છે કે પવન પણ તું જ છે હે માલિક, પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે, આજે જમીન ભૂમિ છે એ ભૂડરા પણ તું જ છે, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે કે વૃક્ષ બનીને આકાશમાં જે વ્યાપી રહ્યો છે, ફેલાઈ રહ્યો છે એ પણ તું જ છે. હવે આગળ જોઈએ. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, એટલે કે આ દુનિયામાં વિવિધ રસો લેવા માટે તું એ સૃષ્ટિનું સર્જન કર્યું છે એવું નરસિંહ મહેતા કહે છે. હવે જોઈએ તો કે શિવ ઠકી જીવ થયો એ જ આશે, એટલે કે તું મહાન કલ્યાણકારી પરમાત્મા હતો. શિવનો અર્થ કલ્યાણ, એનો તું શિવ હતો તો તું જીવરૂપે પ્રગટ શા માટે થયો? કારણ કે તારે વિવિધ રસોનો સ્વાદ લેવો હતો અને આ સૃષ્ટિનું સર્જન કરીને તારે આનંદ બ્રહ્માનંદનો પ્રાપ્તિ કરવી હતી. મિત્રો, હવે આપણે ત્રીજા પદ વિશે સમજૂતી મેળવીએ. ભેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનકુંદર વિશે ભેદ નો હે, ઘાત કર્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. હવે આપણે આ પદની સમજૂતી મેળવીએ. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, એટલે કે ચાર વેદો છે. આપણે જાણીએ છીએ આપણા ચાર વેદ, તો કે રૂપવેદ, અર્થવેદ, યજુર્વેદ, સામવેદ, જે વેદો આવેલા છે એમ કહી રહ્યા છે. અને સ્મૃતિ અને શ્રુતિ શા માટે? શ્રુતિ અને સ્મૃતિ કહેવાય છે. શ્રુતિ એટલે કે સાંભળવું અને સ્મૃતિ એટલે કે યાદ રાખવું. જ્યારે ઋષિ મુનિઓએ ધ્યાન અવસ્થામાં કઈ અવાજો સાંભળ્યા પરમાત્માના, ત્યારે એ વેદરૂપે વાણી જે એમને યાદ રાખી અને શિશુને એમણે પાઠ ભણાવી દીધો, આવી રીતે યુગો યુગો સુધી શ્રુતિ અને સ્મૃતિ પરંપરા દ્વારા આપણા સુધી આપણા વેદ ઉપનિષદો પહોંચ્યા છે. ઉપનિષદો અને વેદોનો તમે અભ્યાસ કરો. મિત્રો, આમાં એક શ્રીહરિની વાત કરવામાં આવી છે. હવે આપણે આગળ જોઈએ તો કે કનક કુંદર વિશે ભેદ ન હોય, એટલે કે કનક, કનક એટલે કે સોનું, સોનું અને એમાંથી બનેલા કુંદરો જે કાનમાં પહેરવામાં આવે છે એમાં કોઈ ભેદ નથી. ભેદ તો ફક્ત આકારનો છે. સોના અને કુંદરમાં એટલો જ ફરક છે, એટલે કે સોનાનો આકાર અલગ છે. સોનાને જ્યારે બીજા રૂપમાં ગારવામાં આવે છે તો એમાંથી કુંદર બને છે. હવે આગળ જોઈએ તો કે ઘાત કર્યા પછી નામરૂપ જુજવા. જ્યારે આપણે એને ઘાટ આપીએ છીએ, એનો રૂપ આપીએ છીએ, પછી ત્યારે એનું નામ બદલાય છે કે આ તો કુંડર કહેવાય, આ તો હાથમાં પહેરવાનું કરવું કહેવાય. પરંતુ આ બધી સામગ્રી સોનામાંથી જ બને છે. અંતે તો હેમનું હેમ હોય, એટલે કે જે આ બધું કુંડર છે તેને આપણે પાછું ઓગળાવી નાખીએ તો પાછું સોનું થઈ જાય છે. હવે આપણે જોયું કે જે સોનાના કુંડર હોય કે હાથમાં પહેરવાનું કરવું હોય, પણ એને જો ઓગાળવામાં આવે તો તે સોનું જ બની જાય છે. તો અહીંયા નરસિંહ મહેતા પણ એક ઉદાહરણથી સમજાવે છે કે ઈશ્વર પણ એક જ છે. કોઈને રામ ગમે છે તો રામને જ ઈશ્વર માને છે, અને કોઈને કૃષ્ણ ગમે છે તો કૃષ્ણને જ ઈશ્વર માને છે. એટલે તો અંતે નરસિંહ મહેતા કહે છે કે એવું કશું નથી, બધા નામ અલગ અલગ છે, અંતે તો ઈશ્વર એક જ છે. હવે આપણે આગળ જોઈએ. વેદ તો સોરી
ગ્રંથે ગરબર કરી વાત નવ કરી ખરી જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂંજે. હવે અહીંયા આપણે આને સમજીએ તો કે મિત્રો આ વારંવાર એક વાક્યમાં પૂછાતો પ્રશ્ન છે કે ગંઠોએ શું કર્યું છે. તો ગંઠોએ બહુ મોટી ગરબર કરી છે. તો કે હવે આપણે જોઈએ કે ગંઠોમાં કઈ બહુ મોટી ગરબર કરી છે. તો કે ગરબર ઊભી કરનાર આ અલગ અલગ પ્રકારના ધર્મગંઠો એણે કોઈ પ્રકારની સાચી વાત નથી કરી. એ બધાએ કોઈ કહે છે કે રામ જ ઈશ્વર છે, તો કોઈ કહે છે માત્ર ને માત્ર કૃષ્ણ જ ઈશ્વર છે. આના કારણે જ લોકો એની પાછળ દોડાઈ ગયા છે. તો ગંઠોમાં સૌથી મોટી ગરબર કરી છે. ધર્મગંઠોએ કોઈ સાચી વાત નથી કરી. જેને ગમે તેને પૂંજે. આનાથી એનું પરિણામ શું આવ્યું કે જે વ્યક્તિને જે પસંદ પડે તેની પૂજા કરે છે. એટલે કે જે વ્યક્તિને જે દેવ ગમે છે તેની પૂજા કરે છે. જેને રામ પસંદ આવે તો રામની પૂજા કરે છે. બીજા દેવોને ગૌણ ગણે છે. બીજા જે દેવો છે તેને તેઓ માનતા નથી. માત્ર પોતાના જ દેવોની તેઓ પૂજા કરે છે એવું વ્યક્તિ માનવા માંડે છે. આ બધાની પાછળનું નરસિંહ મહેતા કારણ બતાવે છે. તો કહે છે કે આપણા ધર્મગ્રંથો છે એ કારણે જ અલગ અલગ પ્રકારના ધર્મો બનાવે છે. જેથી નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથે ગરબર કરી છે. આપણા જે ધર્મગ્રંથો છે એણે સૌથી વધારે ગરબર કરી છે. એણે સાચી વાત કરી નથી. એનું પરિણામ એ આવ્યું કે જેને જે વ્યક્તિ ગમે તેને જ તે પૂજે. અને પછી આગળ કહે છે મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂંજે. તો કે આપણે સમજીએ પોતાના મન વચન અને કર્મથી એને જે એ દેવ માની લે છે. મન સત્ય એ જ એવું દ્રઢપણે માણસો વિચારી લે છે એ જ સત્ય છે. બીજા બધા દેવો છે એ ગૌણ છે. આ નરસિંહ મહેતા અહીંયા વાત કરે છે. મિત્રો હવે આપણે જોઈએ છેલ્લી પંક્તિ. તો કે છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા બહુ મજાની વાત કરે છે કે વૃક્ષમાં બીજ ટું બીજમાં વૃક્ષ ટું. આ વૃક્ષ છે અને બીજ આ બંને વચ્ચેનું કાર્ય કારણ સંબંધ અહીંયા નરસિંહ મહેતા સમજાવે છે. ખરેખર એક જ જે બીજ છે એની અંદર સમગ્ર વૃક્ષ છે તે સમાયેલું છે. એની અંદરથી જ આખું વૃક્ષ ઉત્પન્ન થવાનું છે. એ બીજની અંદર જ સમગ્ર વૃક્ષ સમાયેલું છે. આ બધા ડાળીઓ બધા પર્ણો છે એ બધા પાન છે એ બીજની અંદર જ સમાયા છે. એ બીજ ફરીવાર એકવાર મોટું થશે અને એક મોટું વૃક્ષ બનશે. ફરીવાર આવા વૃક્ષની અંદર અસંખ્ય બીજ આવશે. તો કવિ અહીંયા વાત કરે છે કે વૃક્ષમાં આ બીજ ટુ બીજમાં વૃક્ષ જો બીજમાં વૃક્ષ ટુ જો પટંતળો એ જ પાસે. હવે આપણે જોઈએ તો કે પટંતળ એટલે કે એક પ્રકારનું અંતર પડ એક પ્રકારનો પરડો. નરસિંહ મહેતા કહે છે કે જો પટંતળો વૃક્ષ સોરી નરસિંહ મહેતા કહે છે કે જો પટંતળો એ જ પાસે એટલે કે વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ છુપાયા છે એ આપણને દેખાતા નથી. કારણ કે બંને વચ્ચે એક પ્રકારનો અંતર્ગત છે. બંને વચ્ચે એક પ્રકારનો પડદો છે. એ પડદો છે એના કારણે આપણે એને જોઈ શકતા નથી. હવે આપણે છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે ભણે નરસૈયો ભણે એટલે કહે. નરસૈયો કહે છે મન તરી શોધના પ્રીત કરું પ્રેમથી ભગત થાશે. નરસિંહ મહેતા છેલ્લી પંક્તિમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે માત્ર ને માત્ર તેના સાથે પ્રેમ કરવા જ કહે છે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. સાચા હૃદયથી ઈશ્વરને પ્રીત કરવામાં આવે તો પ્રેમથી ઈશ્વર પ્રગટ થઈ શકે છે. ઈશ્વરને માપવાથી કે ઈશ્વરને ટોલવાથી ક્યારે એ મળવાનો નથી. માત્ર ને માત્ર ઈશ્વરને નિઃસ્વાર્થપણે પ્રેમ કરવાથી જ ઈશ્વરને પામી શકાય છે. અન્ય કોઈ રસ્તાઓ બીજા નથી.
જેનાથી આપણે ઈશ્વરને મેળવી શકીએ. તો મિત્રો, અહીંયા આપણે આ પંક્તિ પૂરી થાય છે. હવે આપણે બીજા વિડીયોમાં પાઠ જોઈશું.